जय महाराज। विद्यार्थी मित्रों, धोरण 6 मां गणित विषय में प्रकरण नंबर 12 गुणोत्तर अने प्रमाण में स्वाध्याय 12.1 में हवे आपणे आगळ जोईए तो आपणे दाखला नंबर 8 जे छे त्यांथी बाकी छे। बराबर, तो आपणे आ दाखलानी शुरुआत करिए। रकम आपी छे के एक वर्ष में सीमा रुपया 150,000 कमाय छे अने 50,000 बचत करे छे, तो नीचेनानो गुणोत्तर शोधो। बराबर, सीमा नामनी एक छोकरी छे, एक वर्ष में 150,000 कमाय छे। बराबर, अने तेमाथी 50,000 बचत करे छे, एटले के 1,00,000 रुपया जे छे ए तेने खर्च थाय छे। तो अहींया आपणे शेनो गुणोत्तर शोधवानो छे के सीमा कमाय छे તે રકમ અને તે બચત કરે છે તે રકમનો। બરાબર, સીમા કેટલા કમાય છે? 150,000, બચત કેટલી કરે છે? 50,000। તો આ બંનેનો ગુણોત્તર શોધવાનો છે। અને બીજું છે, બી છે કે તેણે બચાવેલ રકમ અને તેણે ખર્ચ કરેલ રકમનો। હવે તેણે બચાવેલ રકમ કેટલી છે? 50,000 છે, અને તેણે ખર્ચ કેટલો કર્યો? તો અહીંયા તે આખા વર્ષમાં કુલ જેટલી રકમ કમાય છે 1,00,000 જેટલી, એમાંથી આપણે તેને જે બચત કરી છે એ બાદ કરીશું, એટલે આપણને સીમાએ જે ખર્ચ કર્યો તે રૂપિયા મળશે। બરાબર, તો અહીંયા મેં લખ્યું છે કે સીમાની કુલ આવક 150,000 છે અને સીમાની કુલ બચત છે 50,000। બરાબર, તો હવે સીમાએ કુલ કેટલો ખર્ચ કર્યો તે આપણે શોધવાનું છે। બરાબર, તો શું આવશે? 150,000। બરાબર, ઓછા આવશે 50,000, તે જેટલી બચત કરે છે એટલા આવશે। બરાબર, અહીંયા આપણે લખીએ કે રૂપિયા 1,00,000 ઓછા રૂપિયા 50,000, તો કેટલા રહેશે? આ 50-50 જતા રહે એટલે રહેશે 1,00,000 રૂપિયા રહેશે। બરાબર, 1,00,000 રૂપિયા આ શું છે? સીમાનો કુલ ખર્ચ છે। બરાબર, હવે એ બરાબર આપણે ગુણોત્તર કયો શોધવાનો છે? તો એ બરાબર સીમા કમાય છે તે રકમ અને તે બચત કરે છે તે રકમનો। બરાબર, અહીંયા આપણે લખીએ કે સીમા કમાય છે તે રકમ અને તે બચત કરે છે। બરાબર, બચત કરે છે। બરાબર, તે બચત કરે છે તે રકમનો ગુણોત્તર। બરાબર, તો સીમા કમાય છે તે રકમ અંશમાં આવશે, સીમા કમાય છે તે રકમ। બરાબર, અને છેદમાં શું આવશે? સીમાની બચત। બરાબર, તે કેટલા રૂપિયા બચત કરે છે તે છેદમાં આવશે, તો સીમા કુલ કેટલા રૂપિયા કમાય છે? તો અહીંયા આપણને આપ્યા છે બરાબર કે 150,000 સીમા જે છે એ કમાય છે આટલા રૂપિયા, અને બચત કેટલી કરે છે? તો આ જે છે તેની બચત છે। બરાબર, 50,000 તે બચત કરે છે। બરાબર, તો હવે આ બંનેનો આપણે ગુણોત્તર શોધવાનો છે। હવે મેં તમને કહું છું એમ કે શૂન્યવાળી જે સંખ્યા હોય તો શૂન્ય શૂન્ય જે છે એ આપણે પાછળથી કેન્સલ કરી શકીએ। બરાબર, આ શૂન્યવાળી સંખ્યા છે, આ શૂન્યવાળી છે, તો આ એક શૂન્ય કેન્સલ, અહીંયાથી શરૂઆત કરી, આ એક શૂન્ય કેન્સલ થશે તો આ કેન્સલ થશે, આ એક કેન્સલ થશે, આ એક કેન્સલ થશે, બરાબર, આ એક કેન્સલ થશે તો આ એક કેન્સલ થશે ને આ એક ને આ એક, બરાબર, તો અંશમાં કેટલા રહ્યા? 15, છેદમાં છે 5। બરાબર, અંશમાં આપણે છેદ ઉડાડીશું તો 3 5 અવયવો પાડીશું તો 3 5 15 છેદમાં આવશે 5। બરાબર, તો અંશમાં કેટલા રહે છે? 3, છેદમાં રહે છે 1, એટલે અહીંયા ગુણોત્તર આવશે 3:1। આ શેનો ગુણોત્તર મળ્યો? તો સીમાની, સીમા જે કમાય છે તે રકમનો અને સીમાની બચતનો। બરાબર, હવે આપણે બી શોધવાનું છે। બીમાં આપણને શું કીધું છે? તો તેણે બચાવેલ રકમ અને તેને કુલ ખર્ચ, બરાબર, તેણે બચાવેલ રકમ અને કુલ ખર્ચ। બરાબર, તો પહેલાં જે આપણે લખ્યું હોય તે આપણે અંશમાં લખીશું અને પછી જે લખ્યું હોય તે આપણે છેદમાં લખીશું। બરાબર, તો અહીંયા લખીએ
કે સીમાએ બચાવેલ રકમ બરાબર આ જે છે શું કહેવાશે ગુણોત્તર બરાબર છે અહીંયા પણ આપણે ગુણોત્તર શોધીએ કે સીમાએ બચાવેલ રકમ છેદમાં આવશે સીમાનો કુલ ખર્ચ બરાબર હવે સીમાએ બચાવેલી રકમ કેટલી છે તો સીમાએ બચાવેલ રકમ છે 50,000 બરાબર અહીંયા સીમાની બચત છે 50,000 રૂપિયા છેદમાં સીમાનો કુલ ખર્ચ કેટલો કરે છે સીમા તો આવશે 1,00,000 રૂપિયા બરાબર હવે આપણે અંશમાં અને છેદમાં જે સરખા હોય એ ઉડાડીશું આ શૂન્ય જશે તો છેદમાં આ શૂન્ય જશે આ જશે તો અહીંયા આ જશે બરાબર આ કેન્સલ થશે તો આ કેન્સલ થશે આ કેન્સલ થશે તો આ કેન્સલ થશે બરાબર હવે અંશમાં 5 રહે છે અને છેદમાં 10 રહે છે બરાબર આ 1 અને આ 1 શૂન્ય એટલે છેદમાં કેટલા રહે છે 10 રહે છે તો અહીંયા રહે છે 5 ના છેદમાં 5 દૂ 10 તો આ 5 ને આ 5 કેન્સલ થશે એટલે આવશે 1 ના છેદમાં 2 એટલે અહીંયા ગુણોત્તર લખાશે 1:2 બરાબર આ જે છે એ એનો જવાબ છે બરાબર શૂન્ય જે છે તમારે પાછળથી કેન્સલ કરવાના છે બરાબર આગળથી કેન્સલ કરવાના નથી અહીંયા આપણે આગળથી કેન્સલ કરીશું તો અહીંયા છેલ્લે એક શૂન્ય વધ્યું બરાબર પરંતુ આપણે અહીંયાથી કેન્સલ કરીશું એટલે અહીંયા સીધા 10 જે છે એ બાકી રહેશે બરાબર તો આ દાખલો જે છે એ આ રીતે આપણો અહીં પૂર્ણ થાય છે બરાબર પછી છે દાખલા નંબર 9 અને દાખલા નંબર 10 જે છે એ તમને આવડે એ વાત છે બરાબર તો આ બંને દાખલાઓ જે છે એ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે બરાબર રકમ વાંચી અને સમજવાની છે અને જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે બરાબર ચલો પછી જોઈએ દાખલા નંબર 11 કે શાળાના 1800 વિદ્યાર્થીઓમાંથી 750 એ બાસ્કેટબોલ 800 એ ક્રિકેટ અને બાકીના એ ટેબલ ટેનિસની રમત પસંદ કરી જો દરેક વિદ્યાર્થીએ માત્ર એક જ રમત પસંદ કરી હોય તો નીચેનાનો ગુણોત્તર શોધો રકમ શું છે રકમ પહેલાં વાંચવાની છે શાંતિથી સમજવાની છે બરાબર શાળાના કુલ વિદ્યાર્થીઓ કેટલા છે 1800 વિદ્યાર્થીઓ છે બરાબર 1800માંથી 750 બાસ્કેટબોલ રમે છે બરાબર 800 જે છે ક્રિકેટ પસંદ કરે છે બરાબર બધાની ફેવરેટ ગેમ ક્રિકેટ પસંદ કરે છે અને બાકીના વિદ્યાર્થીઓ જે છે એ શું ટેબલ ટેનિસ પસંદ કરે છે એટલે આ બંનેનો સરવાળો આપણે કરીશું એ 1800માંથી બાદ કરીશું એટલે એટલા વિદ્યાર્થીઓને શું પસંદ છે એવું કહેવાશે ટેબલ ટેનિસ બરાબર તો અહીંયા આપણે ગુણોત્તર શોધવાનો છે કે બાસ્કેટબોલ પસંદ કરનાર વિદ્યાર્થીઓ અને ટેનિસ પસંદ કરનાર વિદ્યાર્થીઓ બરાબર બ છે ક્રિકેટ પસંદ કરનાર વિદ્યાર્થીઓ અને બાસ્કેટબોલ પસંદ કરનાર વિદ્યાર્થીઓ અને ક છે બાસ્કેટબોલ પસંદ કરનાર વિદ્યાર્થીઓ અને કુલ વિદ્યાર્થીઓ બરાબર આપણે એક એક જે છે આની ગણતરી કરતા જઈએ બરાબર છે તો અહીંયા મેં રકમ લખી દીધી છે બરાબર કે આટલા વિદ્યાર્થીઓ જે છે તેઓને શું ગમે છે બાસ્કેટબોલ આટલા વિદ્યાર્થીઓને ક્રિકેટ હવે ટેબલ ટેનિસ પસંદ કરનાર વિદ્યાર્થીઓ એટલે 1800માંથી આપણે 750 + 800 બાદ કરીશું એટલે 1800 - 750 + 800 બરાબર કેટલા થશે તો 8 ને 7 = 15 બરાબર આ 5 એટલે થશે 1550 બરાબર હવે 1800માંથી આપણે 1550 બાદ કરવાના છે અહીંયા આપણે ગણતરી કરીએ બરાબર 1800 - 1550 શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય આ શૂન્યમાંથી 5 જશે નહીં વધી લેવી પડશે અહીંયા થશે 10 - 10 5 જાય તો રહેશે 5 અહીંયાથી 1 વધી લીધી એટલે રહ્યા 7 - 7 5 જાય તો રહેશે 2 અને આ શૂન્ય બરાબર એટલે કેટલા વધ્યા 250 વિદ્યાર્થીઓને શું પસંદ છે ટેબલ ટેનિસ પસંદ છે બરાબર હવે આપણે ગુણોત્તર શોધીએ એ બરાબર આપણને શું કીધું છે બાસ્કેટબોલ પસંદ કરનાર વિદ્યાર્થીઓ અને ટેનિસ પસંદ કરનાર વિદ્યાર્થીઓ બરાબર અહીંયા આપણે લખીએ કે બાસ્કેટબોલ કરનાર
વિદ્યાર્થીઓ અને ટેનિસ પસંદ કરનાર વિદ્યાર્થીઓ, બરાબર? તો આપણે લખીએ ગુણોત્તર શોધીએ કે બાસ્કેટબોલ પસંદ કરનાર ના છેદમાં શું આવશે? ટેનિસ પસંદ કરનાર, બરાબર? બાસ્કેટબોલ કેટલા વિદ્યાર્થીઓને ગમે છે? અહીંયા આપણે સંખ્યા નોંધી છે, બરાબર, કે 750. ટેનિસ કેટલા વિદ્યાર્થીઓને ગમે છે? 250, બરાબર. આ શૂન્ય અને આ શૂન્ય કેન્સલ થશે, બરાબર. હવે આપણે આનો ગુણોત્તર શોધીએ, બરાબર. પાંચું પાંચું 25, બરાબર. 25 તરી કેટલા થશે? 75 થશે. છેદમાં આવશે 5 5 25 આવશે, બરાબર. તો આ 5 ને આ 5 કેન્સલ થશે, આ 5 ને આ 5 પણ કેન્સલ થશે. અંશમાં રહેશે 3, છેદમાં રહેશે 1, બરાબર. એટલે ગુણોત્તર આવશે 3:1, બરાબર છે. તમને ખબર પડવી જોઈએ કે અહીંયા 75 છે, તો 75ના મેં આપણે અવયવો પાડવા પડે, બરાબર. એવી રીતે 25ના બી અવયવો પાડવાના અને સરખા સરખા હોય એ કેન્સલ કરવાના છે, બરાબર. બી છે ક્રિકેટ પસંદ કરનાર વિદ્યાર્થીઓ અને બાસ્કેટબોલ પસંદ કરનારા વિદ્યાર્થીઓ, બરાબર. ક્રિકેટ પસંદ કરનાર વિદ્યાર્થીઓ અને બાસ્કેટબોલ પસંદ કરનાર વિદ્યાર્થીઓ, બરાબર. આમાં પણ લખીએ આપણે ગુણોત્તર કે ક્રિકેટ પસંદ કરનાર છેદમાં આવશે બાસ્કેટબોલ પસંદ કરનાર, બરાબર. હવે અહીંયા આપણે જોઈએ ક્રિકેટ પસંદ કરનાર વિદ્યાર્થીઓ કેટલા છે? 800 છે. બાસ્કેટબોલ પસંદ કરનાર વિદ્યાર્થીઓ છે 750 છે, બરાબર. હવે આ બંનેનો આપણે ગુણોત્તર શોધવાનો છે. આ શૂન્ય કેન્સલ થશે, બરાબર. અંશમાં થશે 16 5 80, બરાબર. છેદમાં થશે 15 5 75, બરાબર. તો આ ને 5 5 કેન્સલ થશે એટલે કેટલા રહેશે? 16 છેદમાં 15 રહેશે એટલે ગુણોત્તર થશે 16:15, બરાબર. આ જે છે એ એનો જવાબ છે. એવી રીતે આપણે સી શોધીએ, બરાબર. તમને ઘડી આવડવા જોઈએ કે અહીંયા 80 છે, 75 છે, તો હું 80 અને 75ના એવી રીતે અવયવો પાડી આપણે કે અંશમાં અને છેદમાં જે સરખું સરખું હોય એ કેન્સલ થઈ જાય, બરાબર. સી છે બાસ્કેટબોલ પસંદ કરનાર વિદ્યાર્થીઓ અને કુલ વિદ્યાર્થીઓ, બરાબર. વિદ્યાર્થીઓ, બરાબર. હું ડાયરેક્ટ લખી નાખું છું, છેદમાં આવશે કુલ વિદ્યાર્થીઓ. બાસ્કેટબોલ પસંદ કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 750. 750 ના છેદમાં કુલ વિદ્યાર્થીઓ કેટલા છે? તો કુલ વિદ્યાર્થીઓ છે 1800, બરાબર. 1800 વિદ્યાર્થીઓ છે. તો હવે આપણે ભાગ કરીએ ના 5 5 કેન્સ 0 0 કેન્સલ થશે, બરાબર. 5 5 25 25 તરી 75, બરાબર. હવે 180ના ભાગ કરીએ આપણે, 180 ભાગ્યા આપણે 3 કરીશું તો 3 6 18, બરાબર. અહીંયા આવશે 0 0, આ 0 નીચે ઉતારીએ તો ઉપર 1 0 જશે, બરાબર. 3 × 60 છે, બરાબર. 3 × 5 6 30, 30 2 60, બરાબર. આ જે છે એનો ગુણાકાર કેટલો થવો જોઈએ? 60 થવો જોઈએ, બરાબર. અહીંયા 5
छ पंचा तीस अने तीस टू साठ बराबर अने साठ गुणिया त्रण आपणे करीशुं एटले जवाब मळशे 180। हवे आपणे जे सरखू सरखू होय अंशमाने छेदमां ए कैंसल करवानुं छे। आ त्रण छे तो आ त्रण छे, आ पांच छे तो आ पांच छे बराबर। हवे अंशमां छे पांच अने छेदमां केटला छे 12 છે એટલે આનો ગુણોત્તર આવશે 5/12 બરાબર। આવી રીતે આ જે છે એ ગણતરી કરવાની છે બરાબર છે। તો આપણે અહીં સુધી અત્યારે રાખીએ બરાબર, બાકીનું જે છે એ આપણે પછીના તાસમાં જોઈશું બરાબર। જય મહારાજ।